બેક પર્વમાં નિભાવાતી જૂની પરંપરા હાલ ધીરે ધીરે વિસરાઈ રહી છે ત્યારે આ પરંપરાને જીવંત રાખવા માટે રાજપીપળાના સંસ્કાર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધા યોજાઈ હતી જેમાં 20 સ્પર્ધકોએ ભાગ લીધો હતો શ્રેષ્ઠ રંગોળી કરનારને પ્રોત્સાહક ઇનામો પણ આપવામાં આવ્યા હતા છેલ્લા 10 વર્ષની સંસ્કાર મંડળ દ્વારા રંગોળી સ્પર્ધાનું આયોજન કરાય છે સંસ્કાર મંડળના આ પ્રયાસને સ્પર્ધકોએ પણ આવકાર્યો હતો કાઠિયાવાડ સંસ્કાર યુવક મંડળ સમાજ તરફથી અહીંયા રંગોળીની હરીફાઈ રાખવામાં આવી હતી જેમાં હું પણ એક હરીફ તરીકે ભાગ લીધો હતો અને અત્યારે યુટ્યુબ અને ફેસબુક જેવી સોશિયલ મીડિયા જેવાના જમાનામાં આ એક સારો એવો પ્રયાસ છે અને આ પ્રયાસ આવતા વર્ષોમાં પણ ચાલતો રહે એવો મારો અભિપ્રાય છે દિવસે દિવસે રંગોળી હરીફાઈઓ અને જે આપણું પ્રાચીન છે તે બધું લુપ્ત થતું જાય છે એટલે અમે છેલ્લા લગભગ 7-8 વર્ષથી રંગોળી હરીફાઈ રાખી રહ્યા છે અને રંગોળી હરીફાઈની અંદર પોતપોતાનું પ્રદર્શન બતાવે છે અને એ લોકો ખૂબ ઉત્સાહથી આ ઉત્સવને ઉજવે છે એ માટે અમે સંસ્કાર મંડળના કાર્યકર્તાઓ અને બધા સહભાગી થઈ અને છોકરાઓને પ્રોત્સાહન આપીએ છીએ